નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો સિમ્પલ મેથ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ દસ ગણિત વાસ્તવિક સંખ્યાનો પ્રમાય એક પોઈન્ટ પાંચ સમજવાનું છે તો એ પ્રમાય સમજતા પહેલાં આ શબ્દો છે અમુક એનું મિનિંગ સમજી લઈ શું કહેવા માંગે છે તો શાંત દશાંશ અનંત આવૃત અને અનંત અનાવૃત તો જો આ બધા વિશે તમે ધોરણ નવમાં શીખી ગયા છે પણ છતાંય આપણે રિવાઈઝ કરીએ કે શાંત દશા કોને કહેવાય તો જો આ કોઈ દશાંશ સંખ્યા હોય એની અભિવ્યક્તિ માટે આ શબ્દ વપરાય છે દાખલા તરીકે કોઈ આવી સંખ્યા હોય જો એક પોઈન્ટ પંદર આ શાંત અભિવ્યક્તિ કહેવાય એ જ રીતના બે પોઈન્ટ પચીસ છે ત્રણ પોઈન્ટ ત્રણસો પિંચોતેર છે આમ કોઈ પણ સંખ્યા હોય એક પોઈન્ટ પચીસ અઠ્યાવીસ નવ આ બધી મેં સંખ્યા લખી હતી એ શાંત દશાંશ છે એનું કારણ કે જો દશાંશ ચિહ્ન પછી જે આંકડા આવે છે એ શાંત છે શાંત એટલે કે લિમિટેડ છે અનંત નથી તો આવી સંખ્યાને શાંત દશાંશ કહેવાય કમ્પ્લીટ આટલું હવે અનંત આવૃત અનંતૃત્ત કેને કહેવાય તો જો આ સંખ્યા હોય એક પોઈન્ટ ત્રણ 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 આમ ત્રણ અનંત હોય આ ત્રણ સતત રિપીટ થયા કરે છે કેટલી વખત રિપીટ થાય તો કે એની લિમિટ જ નથી અનંત છે એ જ રીતના બીજી કોઈ સંખ્યા હોય કે એક પોઈન્ટ પાંચ 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 આમ પાંચ અનંત હોય એની જગ્યાએ કોઈ આવી સંખ્યા હોય બે પોઈન્ટ છત્રીસ 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 આમ છત્રીસ છત્રીસ રિપીટ થતો હોય આમ કોઈ સંખ્યા હોય પંચાવન પોઈન્ટ ત્રણસો ત્રેસઠ ત્રણસો ત્રેસઠ ત્રણસો ત્રેસઠ આમ તો ખબર પડી ગઈ શાંત આવૃત્ત અનંત આવૃત્ત અનાવૃતમાં કેવી સંખ્યા આવે એક તો અનંત છે અને આકડા જે રિપીટ થાય છે એ નિશ્ચિત નથી તો દાખલા તરીકે એક ઉદાહરણ લઉં એટલે કે આમાં બધી અસમય સંખ્યા આવે તો અસમય સંખ્યા કેને કહેવાય આપણે સમજી ગયા છે જો એ તમે વિડીયો ના જોયું તો જોઈ લેજો સૌપ્રથમ આમાં દરેક અસમય સંખ્યા આવે કારણ કે એ અનંત અનાવૃત છે એમાં સંખ્યા રિપીટ તો થાય છે પણ કઈ સંખ્યા ક્યારે આવશે એ કાંઈ નિશ્ચિત રહેતું નથી આમ કોઈ પણ સંખ્યા આવી શકે આવી સંખ્યા હોય તો જો દાખલા તરીકે ત્રણ આવ્યા પાંચ આવ્યા પાછા ત્રણ આવ્યા તો ત્રણ પછી પાંચ આવવા જોઈએ પણ પાંચ નથી આવતા સાત આવે છે પછી છ આવે ત્રણ આવે કોઈ પણ સંખ્યા રિપીટ થતી હોય અને ક્યારે કઈ સંખ્યા આવે એ નિશ્ચિત નથી અને અનંત છે તો આ અનંત આવૃત્ત આમાં અસમય સંખ્યા આવે તો અસમય સંખ્યા વિશે આપણે વિસ્તૃત ગયા છે બધું તો આ અનંત આવૃત્ત કહેવાય શાંત આવૃત્ત આ બધી શાંત આવૃત અને આ અનંત આવૃત્ત કમ્પ્લીટ હવે આપણે પ્રમાય એક પોઈન્ટ પાંચ સમજીએ તો પ્રમાય એક પોઈન્ટ પાંચ શું કહે છે કે જો એક્સ એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો એક્સને જ્યાં પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ બેની એન ઘાત પાંચની એમ ઘાત સ્વરૂપમાં હોય તેવા પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય એન એમ એ અનરૂણ પૂર્ણાંકો છે જો એમ બરાબર એન બરાબર શૂન્ય તો ક્યુ બરાબર એક તે અવિભાજ્યોમાં વર્ગીકરણ નથી એક્સ પોતે જ પૂર્ણાંક છે તો શું ક્યાં છે એ સમજીએ જો એક્સ એ શાંત દશાંશ નિરૂપણ સમય સંખ્યા હોય કોઈ સંખ્યાની વાત કરે છે એક્સ કે કેવી હોય દશાંશ નિરૂપણવાળી શાંત તો દશાંશ નિરૂપણ એટલે કે જે પોઈન્ટમાં કોઈ પણ સંખ્યા હોય ને દશાંશ નિરૂપણવાળી સંખ્યા કહેવાય અને શાંત સંખ્યા તો હમણાં જ આપણે સમજ્યા કે શાંત દશાંશ કેને કહેવાય તો આપણે એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે એક પોઈન્ટ પાંચ આ લીધું તો એમાં શું કહે છે એના પી સ્વરૂપ તો આનું પી સ્વરૂપ આપણે દર્શાવતા આવડે જ છે આનું પી સ્વરૂપ ક્યુ છે તો કે પંદરના છેદમાં દસ આપણે ખબર છે ને પી સ્વરૂપ એટલે પોઈન્ટ દૂર કરવો તો અહીં પંદર લખી નાખવાના અહીંયા એક લખવાનો પોઈન્ટની જમણી બાજુ જેટલા અંક હોય એટલા અહીંયા શૂન્ય આવે આપણે આ તો શીખી જ ગયા છે હવે બીજું શું કીધું છે હવે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય આ પી ક્યુ છે એ પરસ્પર અવિભાજ્ય હોવા જોઈએ તો જો આ અવિભાજ્ય નથી કેમ તો કે આમાં તો છેદ ઉડે છે ભાગ પડે છે તો અવિભાજ્ય ના કહેવાય કેમ તો કે પાંચ ગુણ્યા ત્રણ પંદર થાય અને બે ગુણ્યા પાંચ દસ થાય તો પાંચ પાંચ ઉડી જાય તો કેટલા એવા ત્રણના છેદમાં બે તો આ પીકયું સ્વરૂપ થયું પરસ્પર અવિભાજ્ય છે ત્રણ અને બે અવિભાજ્ય છે તો હવે શું કહે છે આ સ્વરૂપ જે એ સ્વરૂપ આ જ સ્વરૂપે હોય એનું અવયવીકરણ કરું આમાં ક્યુ છે ક્યુ એટલે છેદ એનું અવયવીકરણ કરું તો બેની કંઈક ઘાત હોય અને પાંચની ઘાત હોય અહીંયા એન અને એમ લીધા છે ઉદાહરણ તરીકે તો જો દસ મળડા એનું અવયવીકરણ કરું તો બે ગુણ્યા પાંચ એટલે દસ લખી શકું તો એની એન એમ ઘાત હોય તો અહીંયા બેની એક ઘાત છે અને પાંચની પણ એક ઘાત છે તો ટૂંકમાં કહેવાય એવું માગે છે કે અહીંયા કોઈ પણ સંખ્યા જે મળે શાંત દશાંશ અભિવ્યક્તિ હોય એનું પી ક્યુ સ્વરૂપ દર્શાવું એટલે કે ક્યુ મળે ક્યુ એટલે કે છેદ પી એટલે અંશ અને ક્યુ એટલે છેદ એ મળે એનું અવયવીકરણ કરું એટલે એના અવયવ પાણું તો એના અવયવ માત્ર બે જ હોય ક્યાં એક બે અને એક પાંચ અને એની ઘાત કોઈ પણ હોઈ શકે તો જો અહીંયા મળ્યા એ જ રીતના હું કોઈ પણ બીજી સંખ્યા લઉં દાખલા તરીકે બે પોઈન્ટ ચોવીસ લઉં તો આને હું સાદા સ્વરૂપે લખું તો બસો ચોવીસના છેદમાં સો લખી શકું તો આનું મારે સ્વરૂપ દર્શાવવું હોય તો તો જો આનું અવયવીકરણ કરું તો સોના અવયવ આપણે ખબર જ છે સોના અવયવ આ રીતના પણ તમે પાડી શકો પચાસ દુ અને પચીસ દુ પચાસ અને પાંચ ગુણ્યા પાંચ પાંચ એક આ પાંચ તો અવયવ મળડા બેની બે ઘાત અને પાંચની બે ઘાત સોના અવયવ ક્યાં છે બેની બે ઘાત અને પાંચની બે ઘાત તો જો આ સ્વરૂપ મળ્યું કે ના મળ્યું બેની એનઘાત અને પાંચની એનઘાત સાંજ સ્વરૂપ હોય એનું ક્યુનું અવયવીકરણ કરવું તો એના અવયવ બે અને પાંચ તો હોય જ ઘાત કોઈ પણ હોઈ શકે હવે બીજું તો અહીંયા તો અવિભાજ્ય ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ કરવાનું કહે છે તો અવિભાજ્ય અવયવીકરણ જ આપણે કહી જો આ અવિભાજ્ય અવયવ પડ્યા કમ્પ્લીટ હવે આનું આ સ્વરૂપ આપણે જોઈએ તો આમાં આનું અતિ સંક્ષિપ્ત રૂપ કર્યું તો ત્રણના છેદમાં બે છે તો એક પ્રશ્ન થાય કે અહીંયા બે છે પણ પાંચ તો નથી તો તમે અહીંયા પાંચ લઈ શકો પાંચ હું કઈ રીતના લઈ શકું તો કે અહીંયા હું પાંચની શૂન્ય ઘાત લઈ શકું તો પાંચની શૂન્ય ઘાત એટલે તો કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત આવે તો એના બરાબર એક દાખલા તરીકે પાંચની શૂન્ય ઘાત એટલે કે એક કોઈ પણ સંખ્યા હોય નાની કે મોટી છની શૂન્ય ઘાત એના બરાબર એક એકાવન છે એની શૂન્ય ઘાત એટલે એક તો અહીંયા મેં પાંચની શૂન્ય ઘાત લીધી તો આના બરાબર તો એક છે તો એક તો ગુણાકાર કે ભાગાકારમાં હું લખી જ શકું આ રીતના બીજું શું કહે છે કે જે એમ અને એન છે એ અનઋણપૂર્ણાંક છે અનઋણપૂર્ણાંક એટલે ઋણ નથી હંમેશા ધન હોય અથવા શૂન્ય હોઈ શકે જો અહીંયા શૂન્ય ઘાત આવી અહીંયા એક ઘાત છે એટલે એક ઘાત શૂન્ય ઘાત હોઈ શકે ઋણમાં ઘાત ના હોઈ શકે એનાથી મોટી ઘાત પણ હોઈ શકે બીજું શું કહે છે કે જો એમ બરાબર એન બરાબર શૂન્ય

તો જો આનું પી ક્યુ સ્વરૂપ મારે દર્શાવવું હોય અનસપન છેદ સ્વરૂપે દર્શાવવું હોય તો ચારના છેદમાં એક હવે શું કહે છે કે અહીંયા જે એમ અને એન મળે એમ અને એન એટલે ક્યુની ઘાત તો અહીંયા ક્યુની ઘાત કેટલી મળે છે તો કે અહીંયા ક્યુના અવયવ છે એ તો એક જ છે તો આને હું આ રીતના કેમ દર્શાવી શકું બેની એન ઘાત પાંચની એમ ઘાત અહીંયા બે અને પાંચ તો છે જ નહીં તો જો આપણે એક છે એકને હું આમ દર્શાવી શકું કેમ તો કે બેની શૂન્ય ઘાત ગુણ્યા પાંચની શૂન્ય ઘાત એનું કારણ કે બેની શૂન્ય ઘાત એટલે એક થાય અને પાંચની શૂન્ય ઘાત એટલે પણ એક થાય તો એક ગુણ્યા એક તો એકને હું આ રીતના બે અને પાંચની કાંઈક ઘાત આપીને દર્શાવી શકું શૂન્ય ઘાત આપું તો એક થઈ જાય તો જ્યારે પણ શું કહે છે એમ અને એન એટલે કે જે છેદ છે ક્યુ છે એની ઘાત શૂન્ય હોય બંને ઘાત શૂન્ય હોય ત્યારે છેદમાં કેટલા મળે એક તો એક મળે તો જે સંખ્યા હોય એ સંખ્યા પોતે જ પૂર્ણાંક છે જો આ અપૂર્ણાંક નથી ચાર અપૂર્ણાંક નથી જ રીતના તો મળે છે તો અને હું કેટલી દર્શાવી દર્શાવી શકું શકું જ રીતના સાત પોતે એક પૂર્ણાંક જ છે આનું પીક્યુ સ્વરૂપ તો કે સાતના છેદમાં એક હું દર્શાવી શકું તો એકને મારે આ સ્વરૂપે દર્શાવવા હોય તો તો આ રીતના દર્શાવી શકું બે અને પાંચની શૂન્ય ઘાત આપી દેવાની કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે એક એક ગુણ્યા એક એટલે એક આવે તો આવું થાય થાય આ ઘાત જ્યારે શૂન્ય હોય તો એક્સ હોય એ કેવો હોય એ પૂર્ણાંક હોય તો જો અહીંયા સાત છે પાંચ છે ચાર એ પૂર્ણાંક મળ્યા કમ્પ્લીટ ખબર પડી ગઈ શું કહેવા માંગે છે પ્રમાણે એક પોઈન્ટ પાંચ હવે આના આધારે આપણે અમુક દાખલા ગણવાના વિશે એ આગળ સમજશું તો એના પછી પ્રમાણે એક પોઈન્ટ છ શું કહે છે કે જો એક્સ બરાબર પીના છેદમાં ક્યુમાં અવિભાજ્ય માં અવયવીકરણ બેની એન ઘાત પાંચની એમ ઘાત સ્વરૂપે હોય અને એન એમ એ અનરુદ્ધ અનઋણ પૂર્ણાંકો હોય તો એક્સનું દશાંશ નિરૂપણ શાંત હોય જો એમ બરાબર એન બરાબર શૂન્ય તો ક્યુ એક હવે આપણે જે એક પોઈન્ટ પાંચ જે સમજ્યા એનું આ પ્રતિ પ્રમય છે એમાં શું કીધું હતું કે કોઈ શાંત અભિવ્યક્તિ હોય કોઈ દશાંશ સંખ્યા છે એનું નિરૂપણ શાંત હોય તો એના અવયવોમાં શું હોય તો કે બેની એનઘાત અને પાંચ નિયમઘાત હોય અહીંયા શું કીધું છે કે કોઈ સંખ્યા છે એનું પી ક્યુ સ્વરૂપ છે અને એમાં ક્યુનું અવયવીકરણ કરું તો ક્યુના ના અવયવ આ હોય બે અને પાંચ તો એનું નિરૂપણ કેવું હોય શાંત હોય એક પોઈન્ટ પાંચમાં એવું કીધું હતું કે શાંત નિરૂપણ હોય તો એના અવયવ આ હોઈ શકે આમાં એવું કીધું છે કે આ અવયવ હોય તો એનું નિરૂપણ શાંત હોય તો સમજાઈ ગયું શું કહેવા માંગે છે આપણે એક ઉદાહરણ દઈ કો કે કોઈ સંખ્યા છે એક્સ બરાબર પી તો આપણે આના અવયવ પાંચના અવયવ પાડું એના ક્યુ ના વાત કરે છે તો ક્યુ નું અવયવીકરણ કરું તો બે ગુણ્યા પાંચ તો પાંચ એક ઘાત છે આ સ્વરૂપ મળી ગયું બે અને પાંચ સ્વરૂપ અને હવે આવું સ્વરૂપ હોય તો શું કહે છે કે અભિવ્યક્તિ શાંત જ હોય તો આ શાંત જ છે કેમ આનું સ્વરૂપ આપણે ખબર છે આનું સ્વરૂપ થાય ઝીરો પોઈન્ટ ત્રણ આપણે બીજું એક એક્ઝામ્પલ લઈ કે એકસો બારના છેદમાં સો લઉં તો આનું ક્યુ છે ક્યુ કેટલા છે સો તો જો સોનું આપણે અવયવીકરણ કરીએ અવિભાજ્ય તો બેની બે ઘાત અને પાંચની બે ઘાત આમ લખી શકું જો આ શોર્ટમાં કેમ કરાય એના માટે સો છે તો સોને આમ લખી શકું દસની બે ઘાત હવે દસના અવયવ છે ક્યાં છે બે અને પાંચ તો દસની બે ઘાત હતી આ બંનેની બે ઘાત આવે આ રીતના તો જો અહીંયા આ સ્વરૂપ મળી ગયું બેની એનઘાત પાંચની ઘાત આ સ્વરૂપ આપેલું છે માટે આ શાંત આવૃત્ત જ હોય તો આ શાંત જ છે કેમ આનું શાંત સ્વરૂપ ક્યું છે તો કે એક પોઈન્ટ બાર આપણે ડાયરેક્ટ ખબર પડી ગઈ તો કમ્પ્લીટ ખબર પડી ગઈ શું કહેવા માંગે છે પ્રમાય એક પોઈન્ટ છ એના પછી પ્રમે એક પોઈન્ટ સાત શું કહે છે કે જો ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ અનુરૂપ પૂર્ણાંકો એમ અને એન માટે બેની એન એનઘાત પાંચની એમઘાત સ્વરૂપે ન હોય તો એક્સ બરાબર પી અપોન ક્યુ નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે આપણે બે પ્રમેય જોયા એના ઉપરથી હવે શું ખબર પડી કે ક્યુ છેદ છે એના અવયવ પાળું અને એના અવયવનું સ્વરૂપ આ ના હોય બેની એનઘાત અને પાંચની એમઘાત ના હોય તો જે પણ સંખ્યા છે એ અનંત આવૃત્ત હોય એ શાંત આવૃત્ત ના હોય કારણ કે શાંત આવૃત્ત હોય આપણે જોઈ લીધું કે શાંત આવૃત કોઈ પણ સંખ્યા છે એના છેદમાં હંમેશા કેટલા હોય તો કે છેદમાં જે પણ હોય એના અવયવમાં બે અને પાંચ તો હોય જ તો આપણે આ ઉદાહરણ તરીકે આ સંખ્યા લીધી તો આ સંખ્યા છે એના છેદમાં સો છે તો સોના અવયવ બેની બે ઘાત ગુણ્યા પાંચની બે ઘાત આ સ્વરૂપ તો હોય જ જો આ સ્વરૂપ ના હોય અહીંયા દસ હોઈ શકે સો હોઈ શકે હજાર હોઈ શકે દસ હજાર લાખ કોઈપણ સંખ્યા હોઈ શકે એમ પણ એના અવયવ ક્યાં હોય બે અને પાંચ એ ના હોય તો આ સંખ્યા કેવી હોય અનંત આવૃત્ત તો અનંત આવૃત કેને કહેવાય આપણે ખબર જ છે મેં હમણાં સમજાવ્યું એ જ રીતના આ સંખ્યા છે એ અનંત આવૃત છે તો સમજાઈ ગયા ત્રણે ત્રણ પ્રમાય આમાં કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો આના આધારે હવે આપણે આગળના દાખલા સોલ્વ કરવાના છે